હવે આપણે ચર્ચા કરીશું એક લેડી સિંઘમની. લેડી સિંઘમ તરીકે ઓળખાતા ગુજરાતના મહિલા આઈપીએસ અધિકારી હાલ છે દિલ્હીમાં અને તેમના માટે કેન્દ્રમાંથી જ એક સારા સમાચાર આવ્યા છે. કોણ છે આ લેડી સિંઘમ અને કેન્દ્રમાં તેમને શું મળવાના છે સારા સમાચાર, જોઈએ આ અમારો નેક્સ્ટ અહેવાલ. ગુજરાતના મહિલા આઈપીએસ ને લાભના સમાચાર. દિલ્હીમાં છે ગુજરાતના મહિલા આઈપીએસ. આઈપીએસ ગગનદીપ ગંભીરને કેન્દ્રમાંથી ગુડ ન્યૂઝ. ગગનદીપ ગંભીરનું દિલ્હી રોકાણ લંબાયું. કેન્દ્ર સરકારે લંબાવ્યો તેમનો કાર્યકાળ. કોઈની પણ શહેર શરમ રાખ્યા વિના બિંદાસ્ત કામ કરવા માટે જાણીતા આઈપીએસ ગગનદીપ ગંભીરને લેડી સિંઘમનું ટેગ એમ જ નથી મળ્યું. ગુજરાતમાં હતા ત્યારે તેઓ વડોદરા રૂરલ, અમદાવાદ રૂરલ અને રાજકોટ રૂરલમાં એસપી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમને બાહોશ અને બહાદુર મહિલા અધિકારીનો તમગો એટલા માટે મળ્યો છે કેમ કે તેમણે અનેક ઓપરેશન બખૂબી નિભાવ્યા છે, જેમાં પાટીદાર આંદોલન વખતે હાર્દિક પટેલની ધરપકડ સૌ પ્રથમ વખત તેમણે જ કરી હતી. ગુજરાતમાં નોંધપાત્ર સેવા બજાવ્યા બાદ ગગનદીપ ગંભીર દિલ્હી ડેપ્યુટેશન પર ગયા હતા. એ વાતને હવે તો 5 વર્ષનો સમય વીતી ચૂક્યો છે. તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હતો પણ હવે સમાચાર એ છે કે કેન્દ્ર સરકારે તેમનું ડેપ્યુટેશન લંબાવી દીધું છે, એટલે કે ગગનદીપ ગંભીરનું દિલ્હી રોકાણ પણ લંબાઈ ગયું છે. તેઓ હાલમાં સીબીઆઈમાં ડીઆઈજી પદ પર જવાબદારી સંભાળી રહ્યા છે. ગગનદીપ ગંભીરે જ કરી હતી રજૂઆત, કાર્યકાળ લંબાવવા કરી હતી રજૂઆત. કેન્દ્ર સરકારે તેમના પ્રસ્તાવને રાખ્યો માન્ય. વધુ 2 વર્ષ સુધી દિલ્હીમાં ડેપ્યુટેશન પર સીબીઆઈમાં એન્ટી કરપ્શન યુનિટમાં છે ડીઆઈજી. દિલ્હીમાં ડેપ્યુટેશન પર વધુ રોકાણ માટે તેમણે જ કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલી હતી, જે દરખાસ્ત માન્ય રાખવામાં આવી છે. આથી તેમનું દિલ્હી રોકાણ હવે સળંગ 7 વર્ષ સુધી થવાનું છે. અત્યાર સુધીમાં તેમને 5 વર્ષ થઈ ચૂક્યા છે, જ્યારે વધુ 2 વર્ષ તેમનો કાર્યકાળ લંબાવી દેવામાં આવ્યો છે. દિલ્હી સીબીઆઈના એન્ટી કરપ્શન બ્યુરોના ડીઆઈજી તરીકે તેમણે કરેલી અસરકારક કામગીરીનું તેમને ફળ મળ્યું છે એમ કહી શકાય. તેમની કામગીરી જોતા તેમની સેવા સીબીઆઈમાં જ ચાલુ રખાશે, એટલે એવું માની શકાય કે વધુ 2 વર્ષ સુધી તેઓ સીબીઆઈમાં જ સેવા આપતા જોવા મળી શકશે. બ્યુરો રિપોર્ટ, બિયોન્ડ ધ બ્યુરોક્રેસી. બિયોન્ડ એક્સપ્રેસમાં વિદાય લેતા પહેલા આપણે નજર કરીશું બિયોન્ડ એક્સપ્રેસ પર. બિયોન્ડ બ્યુરોક્રેસીના ગત એપિસોડમાં અમે જે સંકેત આપ્યા હતા તેના પર હવે મુહર વાગવા જઈ રહી છે. રાજ્યના વહીવટીતંત્રમાં ખૂબ ઓછા સમયમાં મોટા ફેરફારો આવી શકે છે. આવતા 1 જ સપ્તાહમાં થઈ શકે છે આ મોટા ફેરફાર. રાજ્યના એક મહિલા જિલ્લા કલેક્ટરની બદલી તોડાઈ રહી છે. છેલ્લા લાંબા સમયથી એક જિલ્લામાં ફરજ બજાવી રહેલા આ મહિલા કલેક્ટરની નબળી કામગીરીને લીધે તેમની બદલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં જ્યારે વહીવટીતંત્રમાં મોટા ફેરફારો નિશ્ચિત છે ત્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકો પણ બદલીની રાહ જોઈને બેઠા છે. બદલીની આ મોસમમાં કેટલાક આવા નિયામકોની પણ થવાની છે બદલી. ગાંધીનગરમાં કોરોના વિસ્ફોટ થતા કેટલાક અધિકારીઓમાં રીતસર ભય ફેલાઈ ગયો છે. ગત સપ્તાહમાં વિધાનસભા સત્ર ચાલતું હોવાને લીધે મોટાભાગના અધિકારીઓને ઓફિસમાં હાજર રહેવું પડતું હતું, પણ હવે આવા અધિકારીઓ કરી રહ્યા છે વર્ક ફ્રોમ હોમ. સચિવાલયમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ટૂંક સમયમાં આવી રહેલી બદલીઓમાં કેટલાક ડીડીઓને કલેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી શકે છે. જો કે બદલીના આ લીથામાં કલેક્ટર બનવાનો ચાન્સ કેટલાને લાગે છે તે આવનારો સમય જ કહેશે.